नमस्ते विद्यार्थिनी बहनों, आज आप पारिभाषिक नंबर 37 पड़तर विषय बात करी है। तो तमे धोरण 10 सुधी में नफाखोटन चैप्टर गणित में शीख्या हशो, एम पड़तर किंमत शब्द आवतो। पड़तर किंमत एटले शू? तो कि जे वस्तु आपणे मेळवा माटे खर्च करीए छीए अने ए वस्तु खरीद्या बाद आपणा सुधी पहोंचाड़वा माटे पण जे काई पण खर्चा लागे। फॉर एक्जाम्पल, आपणे कोई वस्तु खरीदी 100 रुपयानी आवी अने एने आपणा सुधी पहोंचाड़वा माटेनो खर्च 10 रुपया थयो, तो हवे ए वस्तुनी पड़तर किंमत केटली गणवानी रहेशे? 110। એટલે કે કોઈ પણ વસ્તુ તૈયાર કરવા માટે અથવા સેવા પૂરી પાડવા માટે જે ખર્ચાઓનો સમાવેશ થાય છે, એ ખર્ચાઓના સરવાળાને શું કહેવામાં આવે છે? પડતર કહેવામાં આવે છે, એટલે તમામ ખર્ચાઓના સરવાળાને। વાઉચર, તો આ મુદ્દો આપણા માટે મહત્ત્વનો છે। આપણે આપણા હિસાબોમાં કોઈ પણ વ્યવહાર નોંધવો હોય તો એ વાઉચર વગર નોંધી શકાતો નથી। બેનો, વાઉચર એટલે શું? તો કે તમે જોયેલું છે પણ એ શબ્દ વાઉચર કહેવાય એનો ખ્યાલ નથી। આપણે કોઈ પણ વ્યવહાર કરેલો હોય ને એનો લેખિત પુરાવો, અથવા તો કહી શકાય કે કોઈ પણ પ્રકારના બિલ, દાખલા તરીકે આપણે એક ડ્રેસની ખરીદી કરવા જઈએ અને દુકાનનો માલિક જે બિલ આપે, એ બિલ છે એ આપણા માટે અને દુકાનના માલિક બંને માટે શું કહેવાય? તો કે વ્યવહારનું વાઉચર, એટલે કે વ્યવહાર થયો છે તેનો પુરાવો। એટલે કે વાઉચર એ ધંધાકીય વ્યવહારનો લેખિત પુરાવો છે। વાઉચરના આધારે વ્યવહારનો પ્રકાર નક્કી થાય છે, એટલે કે એ રોકડ વ્યવહાર છે કે શાખનો છે કે ખરીદીનો છે કે વેચાણનો છે કે બેંક સાથેનો છે વગેરે, બરાબર। આ વાઉચર ન હોય તો આપણે ધંધામાં એ નોંધી શકતા નથી। હવે આગળ આવે છે વટાવ, બરાબર। વટાવ એટલે, વટાવ ગુજરાતી શબ્દ કરતાં તમે ઇંગ્લિશ શબ્દથી વધુ પરિચિત હશો, એટલે કે ડિસ્કાઉન્ટ। ડિસ્કાઉન્ટ એટલે કે આપણે 1000 રૂપિયાની વસ્તુ ખરીદીને 10 રૂપિયા ડિસ્કાઉન્ટ હોય તો આપણે જે તે વેપારીને કેટલા ચૂકવવા પડે? તો કે 1000ના 10% કરો એટલે 100 રૂપિયા થશે, તો આપણે હવે વેપારીને 900 રૂપિયા ચૂકવવા પડે। દાખલા તરીકે, તમે 950 રૂપિયાની વસ્તુ બજારમાંથી ખરીદો છો અને બદલામાં જો 900 ચૂકવો, તમે 50 રૂપિયા ઓછા ચૂકવ્યા, તો એ 50 રૂપિયાને શું કહેવામાં આવે છે? વટાવ, એટલે કે ડિસ્કાઉન્ટ કહેવામાં આવે છે, બરાબર। એટલે વટાવ શબ્દ છે એ ક્યાંથી ઉદ્ભવે છે? ખરીદી અને વેચાણમાંથી ઉદ્ભવે છે, અને ખરીદી અથવા વેચાણની રકમમાં અમુક શરતોને આધીન જે રકમ બાદ કરવામાં આવે છે, મેં તમને હમણાં જ કહ્યું, બાદ કરવામાં આવે છે ત્યારબાદ ચોખ્ખી રકમ ચૂકવવામાં આવે છે, તો જે રકમ આપણે બાદ કરી એને શું કહેવામાં આવે છે? વટાવ કહેવામાં આવે છે। હવે વટાવના મુખ્ય બે પ્રકાર પડે છે, એક માર્કનો પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે। એક છે વેપારી વટાવ, બીજું છે રોકડ વટાવ। જેની અંદરથી આપણે વેપારી વટાવની વાત કરીએ, તો વેપારી દ્વારા વેચાણના સમયે કુલ કિંમતમાંથી અમુક રકમ બાદ કરી દઈએ તો એને કયો વટાવ કહેવામાં આવે છે? વેપારી વટાવ। દાખલા તરીકે, આપણે વેપારી છીએ, બરાબર, મેં તમને હમણાં ઉદાહરણ આપ્યું એમ કે 1000 રૂપિયાની વસ્તુ છે એમાંથી આપણે 10% બાદ કરી દઈએ, 100 રૂપિયા બાદ કરી દઈએ, તો એ 100 રૂપિયા શું થયો? વેપારી વટાવ। અહીંયા ઉદાહરણ આપેલું છે કે 10000નો માલ 2% વેપારી વટાવે વેચ્યો, એટલે 10000માંથી 2% બાદ કરીએ તો વધે છે 9800 રૂપિયા। તો આપણે ચોપડે લખવાના કેટલા? તો કે હવે આપણે 10000નું વેચાણ નથી કર્યું, હવે આપણે કેટલા રૂપિયાનું વેચાણ કર્યું કહેવાય? 9800નું। શા માટે? તો કે આપણે 200 રૂપિયા શું આપ્યો છે? વટાવ। પણ બેનો, ખાસ ધ્યાન રાખજો કે આ વટાવની નોંધ ચોપડે થતી નથી, નોંધ થતી નથી, એટલા માટે જ હવે આપણે ચોપડામાં 10000ને બદલે 9800ની નોંધ કરશું। ત્યારબાદ હવે આવે છે આગળ રોકડ વટાવ। તો રોકડ વટાવ એટલે શું છે? તો કે ચલો વેચાણ થઈ ગયું, પણ વેચાણ દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ ઉધાર થયું હોય, તો વેચાણ કરેલ રકમની રકમ આપણને ઝડપથી પરત મળે તે હેતુથી આપણે ગ્રાહકોને આકર્ષવા માટે જે રકમ કાપી અને આપીએ છીએ એને શું કહેવામાં આવે? રોકડ વટાવ। દાખલા તરીકે, આપણું ઉધાર વેચાણ છે 9200 રૂપિયાનું, હવે આપણે સામેની વ્યક્તિને આપણે જાણ કરીએ કે ભાઈ તમે અત્યારે જો નાણાં ચૂકવી દો તો 9200ને બદલે તમારે 9000 ચૂકવવા પડશે, તો 200 રૂપિયા આપણે જે ઓછા એમની પાસેથી મળશે એ આપણા માટે થશે રોકડ વટાવ। આપણે ઝડપથી રોકડ મેળવવા માટે એ વટાવ આપ્યો છે। ખાસ ધ્યાન રાખવાનું છે કે રોકડ વટાવની ચોપડે નોંધ કરવામાં આવે છે, એટલે કે ઉપર જે આપણે વેપારી વટાવમાં 200 રૂપિયા હતા એની નોંધ નહોતી થઈ, માત્ર કેટલાની થઈ હતી? 9800ની। પણ અહીંયા જે રોકડ વટાવ આપવામાં આવશે એની નોંધ થશે, એટલે કે વેપારી વટાવ બાદ કર્યા પછી રોકડ વટાવ ગણવામાં આવે છે। એટલે ઉપરનું જ ઉદાહરણ ફરીથી આપણે ધ્યાનમાં લેવાનું છે, 10000નો માલ હતો,
2% વેપારી વટાવ આપ્યો એટલે હવે માલની કિંમત શું થઈ 9,800. હવે એ વ્યક્તિ પાસેથી આપને કેટલા મળવાના હતા? 9,800. પણ ઉપર દર્શાવેલ 9,800 રકમ પર જો પાછો ફરીથી 200 રૂપિયા રોકડ વટાવા આપવામાં આવે તો એ ગ્રાહક છે એ વેપારીને કેટલા ચૂકવશે? તો કે 9,800માં પાછા 200 રૂપિયા આપે તો 9,600 ચૂકવશે. તો 200 રૂપિયા શું ગણવામાં આવશે? રોકડ વટાવ. પણ આ 200 રૂપિયાની નોંધ આપણે ચોપડામાં એટલે કે આપણા હિસાબોમાં કરવી પડે, બરાબર? એટલે કે હવે આપણે 9,600 લખશું પણ સાથે સાથે 200 રૂપિયા પણ દર્શાવશું. સમજ્યા બેનો? વેપારી વટાવની નોંધ થતી નથી, વેપારી વટાવ બાદ કર્યા બાદની રકમની ચોપડામાં નોંધ કરવામાં આવે છે. વેપારી વટાવ ગણાઈ જાય ત્યાર બાદ કયો વટાવ ગણવામાં આવે છે? રોકડ વટાવ. એટલે 9,800માંથી 200 બાદ કર્યા એટલે અંતે કેટલા વધ્યા? 9,600, બરાબર. હવે મળેલ વટાવ અને આપેલ વટાવની વાત કરે છે. મળેલ વટાવ એટલે કે જે આપણે મેળવીએ અને આપેલ વટાવ એટલે જે આપણે આપીએ. ગ્રાહક તરીકે આપણને વટાવ મળે અને જો આપણે વેપારી હોઈએ તો આપણે શું કહેવાય? વટાવ આપ્યો કહેવાય. તો મળેલ વટાવ છે એ શું થશે? આપણી આવક થશે. અને આપેલ વટાવ છે એ શું થશે? આપણા માટે ખર્ચ. કારણ કે આપણને વટાવ મળે તો આપણો ફાયદો થયો અને આપણે વટાવ સામેવાળાને આપીએ, ડિસ્કાઉન્ટ આપીએ વેપારી તરીકે, તો આપણે એટલા નાણાં ઓછા મળશે તો એ શું થશે? આપણા માટે ખર્ચ. અહીંયા ફરીથી સમજૂતી આપી છે. મળેલ વટાવ તો કે વેપારી તરીકે માલ ખરીદવા જઈએ અને વેપારીને જે રકમ ઓછી ચૂકવવી પડે એ ઓછી ચૂકવેલ રકમને શું કહેવામાં આવે છે? મળેલ વટાવ. આપણે ખરીદી કરવા જઈએ અને આપણે ડિસ્કાઉન્ટ મળે એટલે આપણે રકમ શું કરવી પડે? ઓછી ચૂકવવી પડે. દાખલા તરીકે રમીલાબેન 10,000નો માલ ખરીદે છે, 15 દિવસમાં નાણાં ચૂકવાય તો 2% વટાવ મળશે. તો 15 દિવસમાં જો 10,000 ચૂકવી દઈએ તો હવે રમીલાબેને કેટલા ચૂકવવા પડે? તો કે 10,000માંથી 2% બાદ કરી, 200 બાદ કરી અને 9,800 રૂપિયા ચૂકવવા પડે. તો આપણને આ 200 રૂપિયાનો, રમીલાબેનને 200 રૂપિયાનો થયો ફાયદો એટલે રમીલાબેનને વટાવ મળ્યો કહેવાય. એટલે રમીલાબેન માટે આવક થશે. એ જ રીતે આપેલ વટાવ, મળેલ વટાવ છે એ શું કહેવાય? જે તે વ્યક્તિની આવક. અને આપેલ વટાવ છે એ શું કહેવાય? જે તે વ્યક્તિનો ખર્ચ. હવે આપેલ વટાવની વાત કરીએ તો વેપારી દ્વારા માલ વેચવામાં આવે અને વેપારીને જે રકમ ઓછી મળવાની હોય એને શું કહેવાય? આપેલ વટાવ. એટલે કે આપણે વેપારી છીએ, આપણે સામેવાળા ગ્રાહકને વટાવ આપીએ તો આપણને રકમ ઓછી મળશે. હવે આપણે ઓછી ચૂકવવાની નથી પણ ઓછી મળે તો એ શું થયો? આપણો ધંધાનો ખર્ચ. કલ્પનાબેનને 15,000નો માલ વેચ્યો, 2% વટાવ આપ્યો તો 15,000ને બદલે હવે કલ્પનાબેન કેટલા ચૂકવશે? તો કે 14,700. તો આપને 300 રૂપિયા ઓછા મળ્યા એટલે શું થશે? આપણા માટે ખર્ચ, બરાબર બેનો? ત્યારબાદ આવે છે ઘસારો. ઘસારો એટલે એને આપણે સામાન્ય શબ્દ સમજીએ કે ઘસાય, ઘસાવું. તો એ શું થશે? ઘસારો છે એ ધંધાનો ખર્ચ. ઘસારો કોને લાગે? તો કે દરેક મિલકતોને લાગે. આપણે જાણીએ છીએ કે મિલકતો આપણી પાસે પડી પડી જેમ જૂની થતી જશે એમ એની કિંમતમાં ઘટાડો થતો જશે. આપણે શોરૂમમાંથી એક નવું બાઇક ખરીદીએ, બાઇક ખરીદીને ઘરે લાવીએ, 1 વર્ષનો વપરાશ કરીએ, પછી વેચવા જશું તો જે કિંમતે ખરીદ્યું હતું એ જ કિંમત મળશે બેનો? નહીં મળે. શા માટે નહીં મળે? તો કે 1 વર્ષ એને ઘસારો લાગ્યો કહેવાય. એટલે ઘસારો છે એ શું છે? ખર્ચ છે. અને કોને લાગે? તો કે મિલકતને લાગે છે. જે દરે કિંમત એની ઘટે છે એ ઘટાડાની રકમને શું કહેવામાં આવે છે? ઘસારો. પણ ધ્યાન રાખજો મહત્ત્વની વાત, ઘસારો એ કેવો ખર્ચ છે? બિન રોકડ ખર્ચ. શા માટે? તો કે આપણે બાઇક છોડાવી હોય શોરૂમમાંથી ત્યારે એની કિંમત હોય 50,000, બરાબર. હવે આપણે વેચવા જઈએ એની કિંમત થઈ જાય 40,000. તો આપણે 40 મળશે, 10,000 ઓછા મળ્યા એને આપણે ખર્ચ નામ આપ્યું છે. પણ આપણે 10,000 રોકડ સ્વરૂપે કોઈ સામેવાળી વ્યક્તિને ચૂકવ્યા નથી, માત્ર આપણી મિલકતની કિંમત ઘટી ગઈ એને આપણે ખર્ચ કીધો છે. એટલે એને આપણે કેવો ખર્ચ કહેશું? બિન રોકડ ખર્ચ. ત્યારબાદ આવે છે ઘાલખાદ. ઘાલખાદ એટલે કે આપણા દેવાદારો પાસેથી જે રકમ આપણને મળવાની હોય, એટલે કે આપણા ધંધામાં આપણે ઉધાર માલનું વેચાણ કરીએ એટલે સામેનો વ્યક્તિ આપણને શું કહેવાય? આપણા માટે દેવાદાર. એ મેં તમને અગાઉના શબ્દોમાં સમજાવેલું હતું કે જે સામેનો વ્યક્તિ આપણને નાણાં આપશે એ વ્યક્તિ આપણો દેવાદાર ગણાય અને આપણે એના લેણદાર કહેવાય. આપણે એની પાસેથી લેવાના છે એટલે આપણે લેણદાર, અને વ્યક્તિ આપણને દેવાના છે એટલે વ્યક્તિ આપણો દેવાદાર. હવે આ દેવાદાર જે રકમ ચૂકવવાનો છે, જો એની પાસેથી એ રકમ આર્થિક પરિસ્થિતિ એની નબળી હોવાને કારણે કે કોઈ પણ XYZ પ્રશ્નોને કારણે એ કુલ રકમમાંથી જેટલી રકમ એની પાસેથી વસૂલ ન થાય ને એ શું કહેવાય? આપણા માટે ઘાલખાદ. એટલે કે કહેવાય
ધંધાનો ખર્ચ, પણ એ ખર્ચ પણ કેવો છે? બિન રોકડ ખર્ચ, એટલે કે આપણે રોકડ સ્વરૂપે ચૂકવતા નથી, પણ આપણે નુકસાન થયું, પેઢીને શું થયું? નુકસાન થયું, એટલે આપણે એને ખર્ચ કહીએ છીએ. બરાબર, દાખલા તરીકે આપણે કોઈ વ્યક્તિ પાસેથી 10,500 વસૂલ કરવાના હોય, પણ 10,000 જ મળ્યા, 500 રૂપિયા ન મળ્યા, તો એ 500 રૂપિયા ધંધા માટે શું કહેવામાં આવે છે? ઘાલ ખાદ. ત્યારબાદ આગળ જોઈએ તો હવે આવે છે સદ્ધર. સદ્ધર એટલે તો કે આપણે જાણીએ છીએ કે કેપેબલ, બરાબર, શક્તિશાળી, એને આપણે સદ્ધર કહી શકીએ. પણ અહીંયા શક્તિશાળી કઈ દ્રષ્ટિએ? તો કે આર્થિક રીતે. જે પેઢી આર્થિક રીતે સદ્ધર છે, એટલે કે પોતાના દેવા, પોતાની જવાબદારી ચૂકવવા માટે એની પાસે નાણાં છે, તો એને આપણી હિસાબી ભાષામાં શું કહી શકાય? સદ્ધર વ્યક્તિ કહી શકાય. પોતાની નાણાકીય જવાબદારી નિયમિતપણે ચૂકવે તો એને સદ્ધર કહી શકાય. પણ જે વ્યક્તિ પોતાની નાણાકીય જવાબદારી ચૂકવતો ન હોય, એટલે કે સક્ષમ ન હોય, એનું મિલકતોનું પ્રમાણ એની જવાબદારી કરતાં ઓછું હોય, તો તે વ્યક્તિને આપણે આપણી ભાષામાં શું કહી શકાય? નાદાર. હવે જ્યાં સુધી પણ નાદાર અદાલત જાહેર ન કરે ત્યાં સુધી એ વ્યક્તિને નાદાર કહી શકાય નહીં. એટલે કે દાખલા તરીકે મારી પાસે 10 લાખની મિલકત છે, પણ મારા પર 12 લાખનું દેવું ચડી ગયું છે, એટલે કે મારે મિલકત કરતાં વધુ રકમ ચૂકવવાની થાય છે, તો હું અદાલતમાં જઈ અને મારી જાતને, મારી માય સેલ્ફને હું નાદાર જાહેર કરાવી શકું. નાદાર એટલે કોઈનો દાર નહીં, કોઈનો દેવાદાર પણ નહીં, અને કોઈનો લેણદાર પણ નહીં. એને શું કહેવાય? નાદાર. એટલે કે હવે જો એ પોતાની જાતને નાદાર જાહેર કરાવે, તો એ વ્યક્તિ પાસેથી કોઈ નાણાં માંગીએ ન શકે, કે એ વ્યક્તિ કોઈ પાસેથી નાણાં વસૂલ પણ કરી શકે નહીં. એ આવું ક્યારે થશે? તો કે એના મિલકતના પ્રમાણ કરતાં એની જવાબદારીનું પ્રમાણ વધી જશે. બરાબર, એટલે કે મિલકતનું પ્રમાણ ઓછું હશે, ત્યારે એ વ્યક્તિ પોતાની જાતને શું જાહેર કરાવશે? નાદાર. હવે ઉધાર અને જમા. તો આપણે જે હિસાબો શીખવા જઈ રહ્યા છીએ એના આ બે પાયાના શબ્દ છે. આપણે દ્વિનોંધીનામાં પદ્ધતિથી હિસાબ શીખશું, તો એમાં જ્યારે પણ આપણે હિસાબોની અસર આપશું ત્યારે બે બાજુ આપશું, એક ઉધાર અને એક જમા. ઉધાર અને જમાની સાચી અને ખરી સમજૂતી આપણે આગળના હવે પછીના ચેપ્ટરમાં શીખવાની જ છે. બરાબર, પણ યાદ રાખો દરેક વ્યવહારની બે અસર કરવાની રહેશે, એક ઉધાર અને એક જમા. ત્યારબાદ આવે છે આગળ ખાતું. એટલે કે આપણે જે હિસાબો નોંધશો એનું એક ખાતું બનાવશું, એટલે કે એક નમૂનો બનાવશું. બરાબર, વન ટાઈપ ઓફ કોષ્ટક. બરાબર, એક નમૂનો બનાવી અને દરેક વિગતો છે એ આવા નમૂનાની અંદર આપણે લખશું, તો એને શું કહેવામાં આવે છે? ખાતું. બરાબર, એટલે આપણે દરેક હિસાબો છે એ સ્પષ્ટ ચોક્કસ કોષ્ટકની અંદર લખવાના હોય છે, આપણે આપણી રીતે ગમે તેમ લખી શકશું નહીં. જેટલા પક્ષકારો સાથે આપણે વ્યવહાર કરશું એ પક્ષકારોના આપણે ખાતા છે એ આપણા ચોપડામાં બનાવશું. બરાબર, તમામ વ્યવહારોની હિસાબી ચોપડામાં એક જગ્યાએ જે નોંધ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? ખાતું. બહેનો, તો અહીંયા આપણે પારિભાષિક શબ્દો થાય છે પૂરા. હવે આગળના મુદ્દાની વાત આપણે નેક્સ્ટ વિડીયોમાં કરશું. નમસ્તે.